વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. આપણી સાથે બીજા એક્સપર્ટ જોડાયા છે, બિપિન ઠક્કર પણ જોડાયા છે. સુનિલભાઈ, સૌપ્રથમ તમને પૂછવા માંગે, સુનિલભાઈ શાહ, જે રીતે રોટી સસ્તી ના થઈ પરંતુ મોબાઈલ છે, કાર છે, બાઇક એ બધું સસ્તું થયું, જે જીવન જરૂરિયાતની ચીજ કહી શકાય રોટી, એટલે ખાવા પીવાને સાથે રહેણીકરણીમાં જે જરૂરી અસર કરતી વસ્તુઓ સસ્તી ન થઈ, પરંતુ હાઈફાઈ કહી શકાય જે રોજિંદી જરૂરિયાતમાં નથી આવતી એવી કાર બાઇક સસ્તા થયા છે, શું કહેશો? મારું માનવું છે ત્યાં સુધી સુનિલભાઈ હમણાં જે વાત કરી, કદાચ આવનાર ચારેક મહિનાની અંદર જે કંઈ બી આપ સમજી રહ્યા છો કે 2% કદાચ 12%માંથી 10% એક્સાઇઝ કરી. હવે એસયુવી જ્યારે આ 25 લાખ કે 30 લાખ કે 40 લાખની ગાડીની વાત કરીએ છીએ, અથવા તો અત્યારે સામાન્ય સ્કૂટરની વાત કરીએ તો એ પણ 50,000 અથવા તો 1 લાખ રૂપિયાનું છે. હવે એની અંદર 1,000 રૂપિયા કે 2,000 રૂપિયાનું કંઈક કદાચ આપણને ફાયદો આપવાની કોશિશ થશે, અને એ પણ આવનાર 3 થી 4 મહિનાના સમયગાળામાં છે. એ ખૂબ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે આપણા માટે, કારણ કે આ એવો નિર્ણય નથી કે જે આવની સરકાર પણ કેરી ફોરવર્ડ કરવાની છે. તો એની અસર કદાચ એક ક્ષણિક લાગશે. અને અત્યારના ટાઈમમાં જ્યારે માણસની વાત કરીએ, સામાન્ય માણસ અથવા તો એક મિડલ ક્લાસની વાત કરીએ, તો એને રોજ બરોજ ઘર ચલાવી કેવી રીતે ચલાવવાનું, હું તમને એક 2 દિવસ પહેલાનું ઉદાહરણ આપું છું. હું કોકના ઘરે બેઠો હતો અને 1,120 રૂપિયાનો બાટલો એમણે ચૂકવવા પડ્યા. આપણે વ્યવસ્થાના ભાગરૂપે પૈસા પહેલા ચૂકવવાના છે. આધાર કાર્ડમાં તમારી નામ નોંધણી થઈ હોય તો સરકાર તમને અમુક દિવસ પછી પૈસા પાછા આપશે. હું માનું છું કે આ પણ એક ખરાબ પ્રકારની સિસ્ટમનો એક ભાગ છે, કારણ કે 1,120 રૂપિયા નથી લેવાના તો પછી એ પૈસા ઉઘરાઈને સરકાર એમની પાસે 15 દિવસ એના માટે રાખવા પડે. સિસ્ટમ એવી કદાચ કરવી પડે કે જેથી કરીને સ્કૂટરમાં 2,000 રૂપિયા ઘટાડો થાય, અથવા તો એસયુવીની અંદર 20,000 રૂપિયાનો ઘટાડો થાય. એનાથી માણસનું પેટ ભરાવાનું નથી. રોજ બરોજની ચીજ વસ્તુઓની અંદર માણસને કેવી રીતે આપણે સરળતા આપી શકીએ છીએ તે ખૂબ અગત્યનો મુદ્દો છે. એમાં કોઈ જગ્યાએ સરકારનું કોઈ કણ ચિહ્ન દેખાતું નથી આ લેખાનુદાનની અંદર. બિપિનભાઈ, તમને પૂછવા માંગીશ, જે રીતે જોવા જઈએ તો પોલિસી પેરાલિસિસની ટીકા થતી હતી ત્યારે ચિદમ્બરમે પોતાનો બચાવ કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કર્યો હોય એવું આ બજેટમાં તમને દેખાય છે. પોલિસી પેરાલિસિસમાં એમને સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો છે કે જે એમને 3 બાબત મુખ્યત્વે કહી, કે એક તો ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલ રાખવાના જે પ્રયત્નો કર્યા છે, બીજું જે છે કે એક્સપોર્ટને એમને ઇનિશિયેટ કરવા માટે અને જે વધારવા માટેના જે એમને પગલાં લીધા છે એ બતાવ્યું છે, અને ત્રીજું જે છે કે ઇમ્પોર્ટ કેવી રીતે ઇમ્પોર્ટ આપણે ઇન્ડિયામાં કેવી રીતે વધે અને એનો આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને કેટલો લાભ મળે, એ ત્રણેય બાબતે બેલેન્સ માટેનો પ્રયત્ન કર્યો છે. જેમ અભિયાલ આપણે જે વાત કરું કે જે ઓટોમોબાઈલ સેક્ટરમાં જે રાહતો આપી છે તે મુખ્યત્વે ગુજરાતને સૌથી વધુ ફાયદો થશે એવું મને સ્પષ્ટ દેખાય છે, કારણ કે હાલમાં જે નેનો કાર છે, હોન્ડાઈ છે, મારુતિ છે, હોન્ડા છે, આ ચારેયના જે પ્રોજેક્ટો જે છે એ એક કે બીજી રીતે ડિલે થવાના રીઝન જે છે તે પણ મુખ્યત્વે એ કે એની ટકા એટલે જે એક્સાઇઝના કારણે પણ હતા. એનો લાભ જે ચોક્કસ નાની કારોને મળવાને કારણે આપણે જે છે કે ગુજરાતમાં એનો વધુ ફાયદો મળશે. રુઝાન, તમને શું લાગે છે આજે બજેટ છે એ કોઈ સામાન્ય વ્યક્તિ કે મધ્યમ વર્ગના માણસ માટેનું બજેટ તમને લાગ્યું, કે પછી ફક્ત જે મોંઘી કાર ખરીદતા હોય એટલે મતલબ વેપારીઓ કે પછી બિઝનેસમેનો એ પ્રકારના લોકો માટેનું બજેટ છે, ધનિકો લોકો માટેનું બજેટ છે એવું કહી શકાય ખરું? સૌથી પહેલા તો આપણે પહેલાથી મેન્ટલી બધા પ્રિપેર્ડ હતા, આ વોટ ઓફ અકાઉન્ટ છે એટલે કંઈક એવું કંઈક મેજર કંઈ થવાનું નથી. અને અડધું ટાઈમ તો આપણે એ બધું કરી મળ્યું કે પહેલા છેલ્લા 10 વર્ષમાં યુપીએ સરકારે શું કર્યું, જોબ જનરેશન કર્યું, ફિસ્કલ ડેફિસિટ કેટલું કંટ્રોલમાં લીધું ને એ બધું હતું. પણ કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ કે જે લોકો મોબાઈલ પર વેટ અરે સોરી શું કે એક્સાઇઝ ઘટાડી, પછી આજે એસયુવી પર ઘટાડી, ઇફ આઈ કમ ટુ થિંક ઓફ ઇટ ઇન અ વેરી ડિફરન્ટ વે, જ્યારે વધારી હતી ત્યારે એ કહેવામાં આવતું હતું, ઇન્ડસ્ટ્રી કહેતી હતી કે ભાઈ તમે વધારી છે એટલે અમારી ગાડીઓ ઓછી વેચાઈ રહી છે, અને લાસ્ટ કંઈક લાસ્ટ ક્વાર્ટરમાં એ લોકોનું કંઈક સ્લમ્સ સેલ્સ સ્લમ્સ બી થયા છે, એટલે અગેન દે વોન્ટેડ ટુ રિવર્ટ બેક. ફ્રેન્કલી સ્પીકિંગ આઈ એમ સરપ્રાઈઝ એસયુવી પર કેમ એ લોકોએ એક્સાઇઝ ઘટાડી, કારણ કે મને લાગતું હતું નહીં, કારણ કે એ તો એસયુવી તો મોટા લોકો ખરીદે છે. સુનિલભાઈ રાઈટ સેડ કે સ્કૂટર બુટર પર કંઈક ઘટાડો ને તમારે એવું કરવું હોય તો, એટલે આ બટ બીજો એક સારો પોઈન્ટ કીધા ને કે ફ્રીજ લો, ટીવી લો, એટલે એલસીડી લો, તો એનાથી આઈ વુડ રાધર સી ઇટ પોઝિટિવલી કે અગર એને ઘટાડ્યું છે તો દેટ મીન્સ કે મેબી એનો ગ્રો એ વધે કે પેલું શું કહેવાય ડિમાન્ડ વધે ને લોકો ખરીદે ને લોકો ખરીદે એટલે જોબ જનરેશન થાય, ઇન ઓલ દેટ નોર્મલ સાયકલ વુડ હેપન, એટલે ધેર કેન બી અ પોસિબિલિટી ઓફ દેટ. ને એઝ આઈ ટોલ્ડ યુ અગેન એન્ડ અગેન કે ધીસ ઇઝ અ વોટ ઓફ અકાઉન્ટ, એટલે વી નોબડી આઈ એમ શ્યોર નોબડી વોઝ એક્સપેક્ટિંગ એની બિગ ડીલ અબાઉટ ધીસ, સો ધીસ વોઝ સમથિંગ નોર્મલ. આઈ વુડ રાધર નોટ કોલ ઇટ અ પોપ્યુલિસ્ટ બજેટ ઓલસો, આઈ વુડ નોટ કોલ ઇટ ઇવન અ પ્રેગમેટિક બજેટ, ઇટ વોઝ સમથિંગ નોર્મલ. સુનિલભાઈ, તમને પૂછવા માંગુ, સુનિલભાઈ પારેખ, કસ્ટમની જો વાત કરીએ તો કસ્ટમમાં 1.5 લાખ કરોડની આવક છે, જેની સામે 2 લાખ કરોડનું કન્સેશન આપવાની જે વાત કરી છે એ વિશે શું પ્રતિક્રિયા છે તમારી? આ કસ્ટમનું જે એવું છે કે અત્યારે આયાત જે છે એ ઘટી ગયો છે, છેલ્લા 2 વર્ષથી માઇનસમાં જાય છે, એટલે આમ આયાત વધારવાની કોશિશ નથી, પણ આયાત ક્યારે વધે કે જ્યારે ડોમેસ્ટિક ડિમાન્ડ હોય, જ્યારે ડોમેસ્ટિક ગ્રોથ હોય,
અને જ્યારે અત્યારે નવું ઇન્વેસ્ટમેન્ટ હોય ત્યારે આયાત વધે એટલે ઇમ્પોર્ટને આપણે સસ્તો કરવા એટલે માગીએ છીએ કે જેથી ઇક્વિપમેન્ટ છે કેપિટલ ગુડ્સ છે એ બધું અંદર આવે કન્ઝ્યુમર થોડા ઘણા ગુડ્સ આવે અને કોમ્પિટેટિવ પ્રાઇસ ઉપર આવે એટલે ડિમાન્ડ વધે માર્કેટમાં અને ડિમાન્ડ વધે પ્રાઇસ ઘટે ડિમાન્ડ વધે એટલે એક સર્ક્યુલેશન ઇકોનોમીમાં શરૂ થાય એ પ્રયત્ન છે બાકી કન્સેશનની દ્રષ્ટિએ એ જે રિફોર્મ્સ એમણે જે શરૂ કર્યા છે એ કન્સિસ્ટન્ટ છે રિફોર્મ્સમાં કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કસ્ટમ્સ જે છે અત્યારે સિંગાપોર જો હોંગકોંગ જો અમેરિકા જો તો કસ્ટમ્સ ડ્યુટી રેન્જ બિટવીન 2-10% મેક્સિમમ આપણે આપણે પણ એ જ ડાયરેક્શનમાં જઈએ છીએ એટલે આ જે પણ સરકાર આવશે એ પણ કદાચ આ વસ્તુ કન્ટિન્યુ કરશે અને કદાચ એક્સપાન્ડ પણ કરે ડિપેન્ડિંગ ઓન વોટ ઇઝ ધ પ્રાયોરિટી પ્રદીપભાઈ તમને પૂછવા માંગી છે મોબાઈલ સસ્તા કર્યા છે મોબાઈલ મોટા ભાગના ભારતીયના હાથમાં દરેક ભારતીયના હાથમાં મોબાઈલ તો હશે પરંતુ મોબાઈલ સસ્તા કરવા પાછળનો હેતુ શું તમને લાગે છે શું પબ્લિકને તો ફાયદો છે કે નથી પરંતુ આ મોબાઈલ કંપનીઓને સીધો ફાયદો આડકતરી રીતે જોઈ શકાય એવું ખરું કે ભાઈ 2G વાળા હોય 3G વાળા હોય રિલાયન્સમાં ડેટા આપતી કે સર્વિસ આપતી કે પછી મોબાઈલ કંપનીઓ પોતાને ફાયદો થવાનો છે પબ્લિક કરતા શું કહેશો ચોક્કસ મોબાઈલ સસ્તાને કારણે જે પ્રકારનું માર્કેટ આ દેશની અંદર છે વિશ્વના લોકોની પણ નજર અહીંયા છે એટલે કદાચ એને એવું પણ લાગે કે વિશ્વના દબાણ હેઠળ પણ આ પ્રકારની જે વસ્તુઓ છે એ સસ્તી કરવાનો પ્રયત્ન એ આ સરકારે કર્યો હોય એવું પણ લાગે છે અને સાથે સાથે જે પ્રકારની આર્થિક સ્થિતિ દેશમાં ઉત્પન્ન થઈ છે ફુગાવાનો દર જે રીતે વધી રહ્યો છે મોંઘવારી જે રીતે વધી રહી છે એને પણ છુપાવવાનો પ્રયત્ન નાણામંત્રીએ આ લેખાનુદાનની અંદર કર્યો છે હંમેશા એવું થયું છે કે જ્યારે જ્યારે બજેટ મૂકવામાં આવે કે લેખાનુદાન આપવામાં આવે ત્યારે નજીકના એક વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષની સરખામણી કરવામાં આવે અને જ્યારે આપણે બદલાતા વિશ્વની વાત કરતા હોઈએ સમય ખૂબ ઓછો થઈ ગયો છે પહેલાં કદાચ કોઈક પરિવર્તન માટે 10 વર્ષ 20 વર્ષ 25 વર્ષની વાત કરતા હતા અત્યારે એ સમય કદાચ 2 કે 3 વર્ષ થઈ ગયો છે એવી સ્થિતિમાં નાણામંત્રી જ્યારે એમના કાર્યકાળની સરખામણી કરે ના લેખાનુદાનમાં સારું દેખાય એટલા માટે એ કદાચ 10 વર્ષના આંકડાઓની સરખામણી કરે અને પછી આંકડા મૂકવાનો પ્રયત્ન કરે કે અમે સુધારો કર્યો છે આ પણ કદાચ દેશના લોકોને ભ્રમિત કરવાની વાત એ આ લેખાનુદાનથી ધ્યાનમાં આવે છે એવું લાગે છે સુનિલભાઈ શાહ તમને પૂછવા માંગીશ જે રીતે પી ચિદમ્બરમે કહ્યું કે દુનિયાની તુલનામાં ભારતની આર્થિક સ્થિતિ ઘણી સારી છે પી ચિદમ્બરમના દુનિયાના નકશામાં સોમાલિયા અને ઝિમ્બાબ્વેની કમ્પેરિઝન કરી રહ્યા છે ભારત સાથે શું લાગે તમને બીજા દેશોની કમ્પેરિઝન નથી થતી સુનિલભાઈ મારું એવું માનવું છે કે ઘણી વખત શું થાય છે કે બહુ જ હોશિયાર માણસ હોય ને તો એનો ધ્યેય કદાચ ભૂલી જતો હોય છે એટલે સામાન્ય રીતે આપણે જ્યારે બજેટની એક મોટી એક્સરસાઇઝ કરીએ છીએ તો ભારતનો સામાન્ય નાગરિક એના કેન્દ્ર સ્થાને હોવો જોઈએ એ ભૂલાઈ અને આંકડાઓની એક બહુ મોટી માયાજાળ કેવી રીતે વ્યવસ્થિત રીતે કરવી દુનિયાના એક દેશની અંદર આવું થયું છે માટે આપણે ત્યાં ઓછું થયું છે એવું કહી અને આપણે એવું સાબિત કરીએ છીએ કે મેં જે કોઈ બી છેલ્લા 5-7-10 વર્ષમાં પગલાં લીધા એ ખોટા જેની ચર્ચા આપ ના કરશો કારણ કે બીજે પણ એવું થયું હતું હું માનું છું કે આપણે એક ધ્યાન જુદી તરફ કેન્દ્રિત કરે અથવા તો ધ્યાન જુદી તરફ લઈ જવા માટેનું એક પગલું છે અથવા તો એવું એક આર્ગ્યુમેન્ટ છે જે કેન્દ્ર સ્થાને હોવું જોઈએ કે સામાન્ય નાગરિક છે જો એ કેન્દ્ર સ્થાને ના હોય અને એને બદલે હું જીડીપી અથવા તો ડેફિસિટ અથવા તો દુનિયાની એક છેડો આવું કરી રહ્યો છે બીજા છેડા આવું કરી રહ્યા છે એ બધું જો આપણે ચર્ચા કરવા બેસીશું તો સામાન્ય નાગરિક ક્યાંક ભૂલાઈ જશે કેન્દ્ર સ્થાને સામાન્ય નાગરિક જ હોવો જોઈએ કોઈ પણ જાતની એક્સરસાઇઝ જ્યારે કરતા હોઈએ ત્યારે સુનિલભાઈ પારેખ તમારી કઈ એક્સપર્ટ કમેન્ટ ની રાહ જોઈ રહ્યો છું શું કહેશો આજ મુદ્દા ઉપર એક બીજું એડ કરવું છે જી અને એ એવું છે કે આપણો જે ઇન્ફ્લેશન જે આપણે જે ફુગાવો અત્યારે ઇન્ડિયામાં જોયો છે એ આપણા બધા નેબરિંગ કન્ટ્રીઝ કરતા વધારે થયેલો છે આપણે જે એક્સચેન્જ રેટમાં જે માર પડ્યો છે એ આપણા બધા નેબરિંગ કન્ટ્રીઝ કરતા વધારે માર પડ્યો છે એટલે જે તમે શરૂઆતમાં કીધું ને કે તમે કયા દેશ સાથે કમ્પેર કરો છો અને જો ખરેખર કમ્પેરેબલ કન્ટ્રી સાથે તમે કરો તો ચાઇનાનો દાખલો લ્યો તમે કે તેનું ઇન્ફ્લેશન રેટ એનું એક્સચેન્જ રેટ રેગ્યુલેટેડ અને કંટ્રોલના હિસાબે એક્સપોર્ટરને બિલકુલ ધક્કો ન લાગે ઇમ્પોર્ટરને બિલકુલ ધક્કો ન લાગે એવી રીતે ચાલી રહ્યું છે એટલે આ કમ્પેરિઝન કોની સાથે કર્યું છે ખરેખર વિચારવા જેવું છે વિપિનભાઈ તમારું શું કહેવું છે આ એક્સપર્ટ કમેન્ટ વિશે અને બીજું મહત્વનું એ પણ પૂછવા માંગીશ તમને કે ક્રૂડ છે એલપીજી છે અને કૃષિ ક્ષેત્રે ખાસ કોઈ રાહતો અપાય નથી શું કહેશો શું લાગે છે ના કેન્દ્ર સરકારે જે આજે જે જાહેર કર્યું એમાં બહુ સ્પષ્ટપણે એટલે આપ્યું છે કે જે ખેડૂતોને જે 2% જે આપણે વ્યાજનું જે માફીનું હતું એ માટેની બહુ સ્પષ્ટતા ઉલ્લેખ કરવામાં આવી છે તેમજ જે ખાતર ઉપરની સબસિડી હતી તે પણ વધારી છે એટલે એ જે ટોટલ જે છે સબસિડી એમને બહુ દર વર્ષે જે ચાલુ હશે 2 કરોડ 2 લાખ 46 હજાર કરોડની છે
2,46,000 કરોડની છે એટલે જે ફૂડ ફર્ટિલાઇઝર અને જે ફ્યુઅલની સબસિડી છે તે પણ વધારી છે એટલે ખેડૂતો માટે આપણે જે કહીએ કે બે મુખ્ય સ્ટેપ જે લેવાના હતા એ એમને જાહેર કરી અને ચૂંટણીલક્ષી ઇન્ડિકેશન તો આપેલું જ છે જી સમગ્ર ચર્ચાનો દોર આપણે આગળ પણ વધારીશું પરંતુ સમય થયો છે એક બ્રેકનો લઈએ એક બ્રેક